શંકાસ્પદ મોત બાબતે તટસ્થ તપાસ કરવા પૂર્વ કચ્છ પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. નીતિન દેવાભાઈ વાણિયા મૂળ રહે લાકડિયા તાલુકો ભચાઉવાડાએ જણાવેલ છે કે નાના ભાઈ ગૌતમ દેવાભાઈ વાણિયા ઉંમર વર્ષ 25 તારીખ 13/9/2020 ઘરેથી ચાલ્યા ગયેલ, જેથી ગુમ નોંધ તારીખ 14/9/2020 રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. તારીખ 16/9/2020 સવારે 10:01 ભાઈ ગૌતમની લાશ આશાપુરા ટેકરીની પાછળ મેઘપર કુંભારડી રવજીવાડા ભેડિયાની બાજુમાં આવેલ પાણીના ખાડામાંથી મળી આવેલ છે. બંને ભાઈઓ સમ્યક કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 218 ગોલ્ડન સિટી મેઘપર કુંભારડી મધ્ય રહેતા હતા. ભાઈ સારા તરવૈયા હતા, જેથી આ નાની તલાવડીમાં ડૂબી જાય એ વાત પૂર્ણ શંકાસ્પદ છે. સાથે સાથે બનાવના 4 મહિના પછી પણ મરણ જનાર ગૌતમભાઈના મોબાઈલ નંબર તથા વાતચીત તેમજ સંલગ્ન મોબાઈલ નંબરની માહિતી હજુ સુધી મળેલ નથી અથવા પૂરેપૂરી તપાસ છાનબીન થયેલ નથી. આ બાબતે વારંવાર જવાબદાર અધિકારીઓ, સાંસદ, એસપી, પૂર્વ કચ્છ અંજાર પોલીસ સ્ટેશન રૂબરૂ મુલાકાત કરેલ છે, પરંતુ જામનગર પીએમ રિપોર્ટ આવવાનો બાકી હોય તેથી તપાસ થતી નથી. સ્થાનિક જવાબદાર અધિકારી દ્વારા થયેલી તપાસમાં લેખિત કે મૌખિક પુરાવાની કોઈ જ યાદી મળી નથી, તેમજ આ કેસના કોલ ડિટેલની માહિતી પૂરી પાડવામાં આવેલ નથી. મરણ જનાર ગૌતમના 2 મોબાઈલ નંબર અને સાથે બંને મોબાઈલ આજ દિન સુધી પોલીસ દ્વારા કબજે કરવાની પ્રક્રિયા થયેલ નથી, તેમજ આ મોબાઈલ નંબર છેલ્લા 13/1/2021 સુધીની ઓનલાઈન ફેસબુક વોટ્સઅપ ઉપર ચાલુ બતાવેલ છે. પૂરેપૂરી આશંકા છે કે ભાઈ ગૌતમભાઈનું મર્ડર થયેલ છે, કોઈપણ મોટા માથા સંડોવાયેલા છે, જેના કારણે તંત્ર એમને બચાવવા માટે તપાસને રફે દફે કરવા માંગતું હોય એવી શંકા છે, જેથી કાયદામાંની જોગવાઈ મુજબ ભાઈના મોબાઈલ નંબરની ડિટેલ તેમજ અન્ય પોલીસ તપાસની નકલો આપવામાં આવે, તેમજ આ કેસની નિષ્પક્ષ તપાસ કે કોઈ રાજકીય ધનપતિ આ કેસના ગુનેગાર હોય તાત્કાલિક ધરપકડ થાય અને તેમના ઉપર કાયદેસરની લૂંટ, અપહરણ, ખૂન તેમજ એટ્રોસિટી એક્ટની ફરિયાદો થાય તેવી માંગણી કરાઈ છે. ભાઈ બનાવની રાત્રે સૂતેલો હતો, પરંતુ એ રાત્રે કોઈનો ફોન આવ્યો, તે બહાર ગયેલ અને બહાર ગયા પછી અપહરણ, ખૂન, લૂંટ જેવા બનાવ બનેલ છે. એની સંપૂર્ણ માહિતીએ રાત્રે ફોન આવેલ નંબર કોલ ડિટેલના આધારે મળી શકે છે. મરણ જનાર ભાઈને ન્યાય મળે અને ભવિષ્યમાં એ કૃત્યને અંજામ આપનારા ટોળકી કોઈ વધુ લોકોનો ભોગ ન બનાવે, જેથી આ કેસની પોલીસ તપાસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ કરે એવી માંગણી કરાઈ છે. અનુસૂચિત જાતિ દ્વારા ગાંધીધામ પૂર્વ કચ્છ એસપી સાહેબને એક રજૂઆત કરવામાં આવી છે કે લાકડીયા ગામમાં નવયુવાન ગૌતમભાઈની અંજાર મધ્યે હત્યા કરી દેવામાં આવેલી છે, જેને 5 મહિના થવા આવ્યા, પરંતુ હજુ સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી રહી. સાથે એના હજી FSL રિપોર્ટ નથી આવી રહ્યા, પોસ્ટમેન રિપોર્ટ નથી આવી રહ્યા, અને જે એના બંને મોબાઈલો ગુમ છે તે હજી સુધી પોલીસ પ્રશાસન શોધી નથી રહ્યો, જેના લીધે એક માતા એના પુત્રને ગુમાવી દીધેલ છે. તેમ છતાં કચ્છ પ્રશાસન પોલીસ દ્વારા ન્યાય નથી કરવામાં આવ્યો, જેની આજે એસપી કચેરી રજૂઆત કરી છે કે જો આગામી 28 ફેબ્રુઆરીના દિવસે જો ન્યાય ન મળ્યું તો એસપી કચેરી તમામ અનુસૂચિત જાતિ સમાજ મતદાન કરવાની જગ્યા ઉપર અહીંયા આવી અને ધરણા કાર્યક્રમ કરશે અને ન્યાયની ગુહાર કરવામાં આવશે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિ ની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે, ડીલરશિપ આવકારે છે. મોંઘું બિયારણ વાયુ, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી, તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250
20331 કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98244 51764